કતારગામ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને રત્નકલાકાર તરીકે નોકરી કરતા મહેશભાઈ મોહનભાઈનો પુત્ર દર્શને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 750 ગુણમાંથી 679 ગુણ મેળવી A1 ગ્રેડ સાથે રાજ્યમાં સારો દેખાવ કરતા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી છે. દર્શન વેડરોડ ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. સ્કૂલ અને પરિવાર તરફથી મળેલા પ્રોત્સાહનને કારણે A1 ગ્રેડ મેળવવામાં સફળ થયા હોવાનું દર્શને જણાવ્યું હતું. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા દર્શને મેળવેલી સિદ્ધિથી સ્કૂલ અને પરિવારજનોને ગૌરવ અપાવ્યું છે અને આગળ દર્શને CA બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે અને તેની પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તેના ભવિષ્યમાં તે આગળ વધે તે માટે પરિવારજનોને શાળાએ શુભકામના પાઠવી છે. આ ઉપરાંત કતારગામમાં ભાડાના મકાનમાં રહેતો અને સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરતો કરણ રતિલાલ નામના વિદ્યાર્થીએ પણ 750માંથી 693 ગુણ મેળવી A1 ગ્રેડ મેળવ્યો છે અને તેના મિત્તા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કરણે પણ CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પુત્રએ મેળવેલી સિદ્ધિથી પરિવારજનો અને શાળાના શિક્ષકોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મારું નામ માળાવદરી અકરણ રતિલાલ છે. હું 4th ધોરણથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મારું રિઝલ્ટ 92.40% આવેલું છે. હું આગળ જઈને CA બનવા માગુ છું. મારે રોજના રોજ જે શાળામાં જે શિક્ષકોએ ભણાવ્યું હોય તે રોજને રોજ ઘરે જઈને ફરીથી એકવાર રિવાઇઝ કરીને પરીક્ષા વખતે ફરીથી એકવાર રિવાઇઝ કરવાથી 2 વાર રિવિઝન થઈ જાય જેથી કરીને આમ 100% આવી શકે. મારું નામ ગોળકિયા દર્શન મહેશભાઈ છે. હું 8મા ધોરણથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારે 12 કોમર્સમાં 92.93% આવ્યા છે, જે સાથે પર્સન્ટાઇલ છે 99.98. વર્ષ દરમિયાન અમે રેગ્યુલર વર્કને વધારે મહત્ત્વ આપ્યું છે. સ્કૂલમાં અને ટ્યુશનમાં જે રિવાઇઝ કરાવે અમે ઘરે ફરજિયાત રિવાઇઝ કરતા હતા. 12મા ધોરણનો વિદ્યાર્થી રોજનું વર્ક રોજ કરી લે તો એના માટે સારું છે, પછી છેલ્લે દબાણ આવે તો કંઈ રિઝલ્ટમાં સુધારો લાંબો ન કરી શકાય. હું ભવિષ્યમાં CA બનવા માગું છું.